सफळ અને સુરક્ષિત સ્પાઇન સર્જરી માટે ગુજરાતનું પ્રથમ ઓએઆરએમ ઓટો મશીન ઇન્ડો સ્પાઇન હોસ્પિટલ અમદાવાદમાં આવ્યું છે. કરોડરજ્જુના ઓપરેશન હ્યુમન એરર ભૂલ ખૂબ જ ન્યૂનતમ જગ્યાએ આપે છે, કારણ કે તેઓ ચેતાતંત્ર ખૂબ જ નજીકથી કામ કરે છે. કરોડરજ્જુના ઓપરેશનને વધુ જટિલ છે, કારણ કે તેમાં બહુ બધા હાડકા, રક્તવાહિનીઓ અને ચેતાઓનો સમાવેશ થાય છે. વધુમાં અમુક જટિલ કેસોમાં નિદાન સામાન્ય રીતે ઓપરેશન પહેલા સીટી સ્કેન પર આધારિત હોય છે. આ ટેકનોલોજી ઝડપી ઓપરેશન, ઓછો બ્લડ લોસિસ એન્ડ ટિશ્યુ ડેમેજ ઓછો થાય છે. ખાસ કરીને મેદસ્વી દર્દીઓ માટે 2D ઇમેજિંગ સાથે આવા ઓપરેશન કરતી વખતે રેડિયેશનના સંપર્કમાં નોંધપાત્ર વધારો થાય છે. 13 વર્ષના અનુભવી ડોક્ટર તારક પટેલે ગુજરાતના નામાંકિત સ્પાઇન સર્જન, જેમને 4000થી વધુ સ્પાઇન સર્જરીનો અનુભવ છે. અહેવાલ અશ્વિન લીમાશિયા, અમદાવાદ. આ એ ગુજરાતનું પહેલું ઓટો આર્મ મશીન છે કે જેને સાદી ભાષામાં આપણે ઓપરેશન થિયેટરની અંદર વપરાતું સીટી સ્કેન મશીન ગણી શકાય, જેના લીધે આપણે ઓપરેશન સ્પાઇનનું કોઈ પણ પ્રકારની સર્જરી હોય તો એની અંદર સ્પાઇનની એનાટોમી જાણવા માટે એનો 3D સીટી સ્કેન આપણને મળી શકે ઓન ટેબલ. અને એ જ 3D મેપના આધારે આપણે સ્પાઇન સર્જરીમાં જે સ્ક્રૂ નાખવાની જરૂર પડતી હોય તો એને 100% એક્યુરેસી સાથે આપણે સ્ક્રૂ નાખી શકીએ છીએ. આજે આપણે પહેલી વખત આની લાઈવ સર્જરીનું ટેલિકાસ્ટ કર્યું. અત્યાર સુધીમાં આ ટેકનોલોજીના યુઝથી આપણે લગભગ મોર દેન 80 સ્પાઇન સર્જરી કરી છે, અને આ ટેકનોલોજી યુઝના કારણે સ્પાઇન સર્જરીની સેફટી, એક્યુરેસી ઓલમોસ્ટ 100% થઈ શકે છે. તો કોઈ પણ પ્રકારની સ્પાઇન સર્જરી કે જેની અંદર કોઈ પણ પ્રકારનો ઇમ્પ્લાન્ટ એટલે કે સ્ક્રૂ અથવા તો પ્લેટ નાખવાનું હોય તો એવા બધા જ કેસીસની અંદર આ ટેકનોલોજીનો યુઝ થઈ શકે છે. આ ઉપરાંત સ્પાઇનમાં કોઈ જગ્યાએ કોઈ લીઝન એટલે કે ઇન્ફેક્શન અથવા તો ગાંઠ હોય અને ત્યાંથી આપણે બાયોપ્સી લેવી હોય તો એકદમ એક્યુરેસી પિન પોઈન્ટ સાથે નાનામાં નાની ગાંઠ હશે તો ત્યાંથી પણ આપણે બાયોપ્સી લઈ શકીએ છીએ. અને મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી એટલે સ્પાઇનને ખોલ્યા વગર પણ જો એની અંદર સ્ક્રૂ નાખવા હોય તો એ પણ આપણે આ ટેકનોલોજીના ઉપયોગના દ્વારા કરી શકીએ છીએ. સો સર્જરી પછી નોર્મલી અમારે ત્યાં તો વી આર વેરી એગ્રેસિવ ઇન રિહેબિલિટેશન, એટલે કે અમે પહેલા જ દિવસથી વોકિંગ ચાલુ કરાવી દઈએ છીએ. સવારે સર્જરી હોય તો સાંજથી પેશન્ટ ચાલતા થઈ જાય, બીજા દિવસે સીડી પર એમને ચડવું હોય તો ચડી શકે, અને ત્રીજા દિવસે અમે રજા આપતા હોઈએ. અને લગભગ 1.5 મહિનાની અંદર બધા જ પેશન્ટને ફૂલ બેન્ડિંગ એટલે ફ્લોર સુધી ટચ કરવું હોય તો એ કરી શકે છે. ઇવન જમીન પર બેસવું હોય, પલાઠી વળીને બેસવું હોય, ઇન્ડિયન ટોયલેટ યુઝ કરવું હોય તો ઓલ ફંક્શનલ એક્ટિવિટીઝ નોર્મલી અમે 1-1.5 મહિનાની અંદર સ્ટાર્ટ કરી લેતા હોઈએ. એબ્સોલ્યુટલી 100% ઓરિજિનલ થઈ શકે. ઇવન 3 મહિનાની અંદર રનિંગ કોઈને સ્ટાર્ટ કરવું હોય, જિમિંગ જિમમાં જવું હોય અથવા કોઈ સ્પોર્ટ્સ રમવી હોય તો એ 3 મહિના પછી એ પણ સ્ટાર્ટ કરી શકે. સો આનાથી ડોક્ટર્સને સ્પાઇનની 100% એક્યુરેટ એનાટોમી મળશે અને એના લીધે જે સર્જરીની પ્રોસિજર છે એ 100% એક્યુરેટ થશે. એટલે એનાથી જે સક્સેસ રેટ પેશન્ટને સર્જરીમાં મળવાનો છે એ સક્સેસ રેટમાં બહુ જ મોટો ફાયદો થઈ શકે.